તું ધ્યાન રાખજે. આવ્યા તા અહિયાં હું જીશું જઈ તઈ. મસ્ત ચોખ્ખી ચોખ્ખી ધાર છે. હે ઈશ્વરે બનાવ્યું. આયા જીશું આયા પાણી મસ્ત દ્રશ્ય છે. જુઓ મિત્રો, અત્યારે અમે જઈએ છીએ ગેરની અંદર, તાલાળા અમારા ફાર્મ બાજુ જઈએ છીએ. અને આજે તારીખ 10 જૂન, બપોરે 1:30 વાગ્યાનો સમય છે. ને અહીંયા અમે જમવા માટે રોકાણા છીએ રસ્તાની કાંઠે. દર વખતે અમે આ ગેમમાં હોઈએ ક્યાંક ના ક્યાંક. લગભગ એવા કોઈ રસ્તા ને એવી કોઈ ધારું નહીં હોય કે ભાઈ અહીંયા રોકાણા ન હોય, જેમાં ન હોય. અમારે એવી એવું છે કે જવાનું હોય તેથી ટિફિન કરી લેવાનું, ઘરે જમવાનું નહીં. ને ગીરના કોઈ એવા સરસ મજાના દ્રશ્યો, વાતાવરણ હોય, નિસર્ગ હોય ત્યાં અમે રોકાઈએ. આજે વાતાવરણ પણ એટલું સરસ છે, આમ તડકો નથી, વરસાદ પણ નથી, આવવાની તૈયારી જેવું છે. ડેમ છે મેંદડા તાલુકાનો, ખાલી છે, એટલે તો થોડોક ભેરો છે, ચોમાસું ઉપર છે, ભરાઈ જશે. બાજુમાં સરસ મજાનું જંગલ છે, સિંહ દીપડા ઘણી વખત અહીં જોવા મળે છે, હરણ ઘણી વખત જોવા મળતા હોય છે. માલધારીઓ બધા ભેંસોવાળા ગોવાળો ભેંસો લઈને એમાં જે માંસ ઉગેલું હોય ચરાવે છે. સરસ મજાનો આ રસ્તો છે, એ તાલાળા મેંદેડા તાલાળા બાજુ જાય છે, મેંદેડાથી આવે છે જૂનાગઢ મેંદેડાથી, અને સાસણ તાલાળા જાય છે.
વનભોજન કરવા હાલો. શું છે વનભોજનમાં? હું શું છે તો કે જી. શું બાજરા નો રોટલો મને આપો, ભીંડા નું શાક આપો, કાકડી આપો, મરચું આપો, લસણ વાળી ચટણી. વિષ્ણુ ક્યાં ગયા હતા આપણે? ગાડીમાં પાછા આવી ગયા છીએ. અમે ગાડી પાછી લઈએ છીએ. જોરદાર મિત્રો વરસાદ આવી ગયો. રોહિણી છે ને ગાજી હતી અને ચમકી હતી એટલે 72 ઉગાડે અને એ 72 એટલે 72 દિવસ એ રાત દિવસ ગણાય એટલે 36 દિવસ થાય. એ આ શનિવારે પૂરા થયા, આજે પૂરા થયા એ 72 રોહિણ પછી.
આજથી જ વરસાદ દેખાણો. અદભુત વાત કહેવાય. જુઓ આપણે આ જે પડલી વાણી હોય ને બધા, એનો સેમિનાર હમણાં એગ્રીકલ્ચરમાં થયો હતો. બધાનું એક કહેવાનું હતું, ત્યારે કઈ તડકો હતો ત્યારે જોરદાર, ત્યારે દુષ્કાળ હવામાન ખાતું ત્યારે દુષ્કાળની વાત કરતું હતું. અને ત્યારે આ ભડલીવાળા વાળા કહેતા હતા કે વરસાદ બહુ થવાનો છે, પણ આ 72 પૂરું થાય પછી, અને 72 10 તારીખે પૂરું થાય, 10 જુલાઈ એવું કીધું હતું એને. એ લોકો છે ને ફળ ફૂલ પવન ઉતાસણીનો અને ઘણું બધું એવું રાફડા ઘેટાઓની ઓલામાં આ બધું સંકલન કરીને એ લોકોનું કહેવાનું થતું હોય વરસાદ વળગ્યો હોય. ખાસ કરીને આ દનૈયા કેવા પાયકા હોય, રોયણ કેવી વરસી હોય, માવઠા કેટલા થયા હોય, આવું બધું ઘણું બધું એની પાસે જૂનું ગણિત હોય. જૂના જે લોકો પેઢીના લોકો છે ને હજુ વડલી વાણી બોલે છે. આપ એમ કે ઝાડ ઉપર ચડે ને, ધર્મનો રિયન ઝાડ ઉપર સાપ જોવા મળે તો વરસાદ સારો થાય. પછી એવું કે ઝાડ ઉપરથી સાપ નીચે પડે તો દુષ્કાળ પડે. પછી ટીટોળી ઈંડા છે એ જમીનમાં મૂકે તો દુષ્કાળ પડે, અને ઊંચાઈ ઉપર ઈંડા મૂકે ને તો ઓનારત જેવું વરસાદ થાય. પછી રાવણા કેવા આવે, જાંબુડા કેવા આવે, કરમદા કેવા આવે, આકોલિયા કેવા આવે, કેરી કેવી આવે, બોર કેવા આવે, ચણિયા બોરનો એમ કે, એની ઉપરથી પણ વરસાદ કેવો છે ને એ લોકો કે. અને કેટલો ને ક્યારે થાય ને એ બધું કહી દો, ક્યારે મોર આવ્યો ને એની ઉપરથી ખબર પડી જાય ને કેટલા તફે મોર આવ્યો એ પ્રમાણે બધું હોય. અને ખાસ તો આ ઓલી ઉતાસણીની ઝાડ ઉપર કે કે હા એ પણ કઈ તરફ જાય છે ને વરસાદ આવે ને કરાઈ છોકરાને લઈ જાય છે સીન. આ ટુરિસ્ટ ની બધી જીપો જો અત્યારે પણ બંધ હવે થઈ જશે, એટલે જો ને ફરવા વાળા હા ઓછા દેતા, નહીં તો આમાં કેવડો ટ્રાફિક. મેં